विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आजे विद्यार्थी मित्रों आपणे आठमो पाठ एनु नाम छे आर्थिक सुधाराओ। आठमा पाठनु नाम शुं आप्युं? आर्थिक सुधाराओ। तो विद्यार्थी मित्रों पहला आपणे प्रस्तावना भणीशुं। तो जुओ अहींया प्रस्तावनामां शुं कीधुं छे, स्वतंत्र भारतना नीति घडनाराओ। स्वतंत्र भारतनी नीति घडनाराओ सामे भारतना आर्थिक अने सामाजिक विकासना पड़कारो हता। आ माटे आर्थिक क्षेत्रे हवे विद्यार्थी मित्रों विकल्प माटे टूंका प्रश्न माटे एना माटे ध्यान आपजो, भारते मिश्र अर्थतंत्र वाली अर्थव्यवस्था स्वीकारी। तो प्रश्न पूछाशे भारते कई अर्थव्यवस्था स्वीकारी? तो भारते मिश्र अर्थतंत्र वाली अर्थव्यवस्था स्वीकारी। मिश्र अर्थतंत्र वाली अर्थव्यवस्था कया देशे स्वीकारी? तो भारते। भारते कई अर्थव्यवस्था स्वीकारी? तो मिश्र अर्थतंत्र वाली। हवे विद्यार्थी मित्रों ध्यान आपो, समाजवादी डबनी समाज रचना तरफ झोक वधारे रह्यो। भारते कई बाबतनो स्वीकार कर्यो? तो भारते समाजवादी डबनी समाज रचना तरफ झोक झोक एटले वधु पाड़ो आप्यो। हवे विद्यार्थी मित्रों ध्यान आपजो, जुओ 1947 थी 1990 समयगाळामां भारते अपनावेल आयोजित विकासनी व्यूहरचना। तो 1947 थी એટલે કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી 1990 એટલે સુધારા 1991માં થયા એટલે 1990ના સમયમાં ભારતે શું અપનાવ્યું? આયોજનના વિકાસની વ્યૂહરચના અપનાવી, અર્થતંત્ર પર રાજ્યનો વધારે પડતા અંકુશોના લીધે, અર્થતંત્ર એટલે દેશ, રાજ્ય એટલે સરકાર, દેશમાં સરકારના વધારે પડતા શું હતા? અંકુશો હતા। એના લીધે આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી। તો સરકારનો દેશ ઉપર વધારે પડતો અંકુશ હતો, એના લીધે દેશનો વિકાસ માટે ધ્યેય પ્રાપ્ત કરવામાં શું ઊભી થઈ? મુશ્કેલી ઊભી થઈ। ભારતના વેપારનો તુલામાં, ભારતની વેપારની તુલામાં ઊંચી ખાદ રહી। ખાદ એટલે ખોટ રહી, વેપારની અંદર શું રહ્યું? ઊંચી ખાદ રહી। આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહી। આયાતની સરખામણીમાં દેશની નિકાસો નીચી રહી। જુઓ નિકાસ નીચી રહી એટલે આવક ઓછી રહી, વિદેશમાંથી વસ્તુ વધારે મગાય એટલે આયાત ઊંચી રહી, આયાત ઊંચી રહી નિકાસ નીચી રહી। એનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાદ વર્તાઈ। આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણની કમાણીમાં શું થઈ? ખાદ વર્તાઈ। ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડી। આવું થવાથી ભારતમાં વિદેશી નાણાંની અછત ઊભી થઈ, ભારતને વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડી, એટલા માટે ભારતના સુધારા કરવાની જરૂર પડી। તો ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી અને ભારતે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે, અર્થતંત્ર રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે એ માટે ભારતને આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું। તો વિદ્યાર્થી મિત્રો જે નંબર અપાયા છે એ શેના માટે અપાયા? તો પાઠનું ટાઇટલ જુઓ, પાઠ 8 એનું નામ છે આર્થિક સુધારાઓ। તો પ્રશ્ન પૂછાશે ભારતને નવા આર્થિક સુધારાઓ કરવાની કેમ ફરજ પડી? ભારતને નવા આર્થિક સુધારાઓ કરવાની કેમ ફરજ પડી? ત્યારે તમારા વિદ્યાર્થી મિત્રો આ 5 મુદ્દા લખવાના, 2 ગુણના પ્રશ્નમાં પૂછાય અને આ વિકલ્પ છે। તો એ તો તમને બધાને ખ્યાલ છે, 10મા ધોરણમાં ભણીને આવ્યા કે ભારતે કઈ અર્થવ્યવસ્થા સ્વીકારી? તો લખવાનું ભારતે મિશ્ર અર્થતંત્ર વાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, અથવા મિશ્ર અર્થતંત્ર વાળી પદ્ધતિ કયા દેશે અપનાવી? ભારતે। હવે આપણો પ્રશ્ન ધ્યાન આપજો, ભારતને નવા
आर्थिक सुधारा करवानी केम फरज पड़ी? तो पहलू ईस्वीसन 1947 थी 1990 ना दायका में, बराबर 1947 थी 1990 ना समयगाड़ा में भारते शू अपनायु? आयोजन, देशनो विकास करवा माटे आयोजन अपनायु। बीजू अर्थतंत्र उपर, अर्थतंत्र एटले देश, देश उपर राज्य एटले सरकार, देश उपर सरकारनो वधारे पड़तो शू हतो? अंकुश हतो, बराबर देश उपर सरकारनो वधारे पड़तो अंकुश हतो, एना लीधे देशना विकासना जे कई ध्येयो हता ए प्राप्त करवामां शू आवी? मुश्केली उभी थई। भारतनो वेपार तुलामां खाद आवी, ભારતના વેપાર તુલામાં ખાદ એટલે ખોટ આવી। કેવી રીતે? તો આયાતની સરખામણીમાં દેશની નિકાસો નીચી રહી, નિકાસ એટલે આવક નીચી રહી, આયાત એટલે ખર્ચ વધુ થયો, દેશનો દેશનો ખર્ચ વધ્યો, આવક ઓછી થઈ। આનાથી દેશમાં વિદેશી હુંડિયામણની કમાણીમાં, વિદેશી હુંડિયામણ એટલે વિદેશી નાણાંની કમાણીમાં ખાદ વર્તાઈ અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડી, બરાબર। એ મદદના ભાગરૂપે જુઓ, ભારતમાં વિદેશી નાણાંની ખાદ વર્તાઈ એટલે ભારતે વિદેશી સંસ્થા જોડે મદદ લીધી અને મદદના ભાગરૂપે ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી। પૈસા આપતા પહેલાં પૂર્વ શરત મૂકી, શું? ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે, અર્થતંત્ર એટલે કે રાજ્યનો જે વધારે પડતો અંકુશ હતો એમાંથી મુક્ત કરે। આ બધા કારણના લીધે ભારતને આર્થિક પરિવર્તન, પરિવર્તનનો મતલબ સુધારા, આ બધા કારણના લીધે ભારતને આર્થિક સુધારા કરવાની ફરજ પડી। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, કેટલા સુધારા કર્યા અને કયા કયા કર્યા એ આપણે ભણીશું। તો જુઓ 1991 થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, તો આ વધારાનું રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા, મિશ્ર વ્યવસ્થા, જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા। હવે ધ્યાન આપજો, ભારતમાં અહીંયા ભાર આપવાનો, ઈસવીસન 1991માં આર્થિક કાયદા, કાયદાનો મતલબ આર્થિક સુધારા કરવામાં આવ્યા। તો જુઓ આર્થિક સુધારાની વ્યાખ્યા શું થઈ? તો ભારતમાં 1991માં, બરાબર, જે ફેરફારો કરવામાં આવ્યા એને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રશ્ન પૂછાશે કે ભારતમાં આર્થિક સુધારા ક્યારે કરવામાં આવ્યા? તો આપણે લખવાનું છે ઈસવીસન 1991માં, ઈસવીસન 1991માં ભારતમાં જે સુધારા કરવામાં આવ્યા એને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, આર્થિક સુધારા ક્યારે શરૂ કર્યા? તો આપણે કીધું છે ભારતમાં 1991 થી આર્થિક નીતિઓનું પરિવર્તન કરવામાં આવ્યું, એનો મતલબ આર્થિક સુધારા ક્યારે શરૂ કર્યા? 1991માં। કેટલા પ્રકારના સુધારા કર્યા? 3 પ્રકારના। કયા 3 પ્રકાર? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ। તો હવે આપણા પાઠનું ટાઇટલ ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો, કે આર્થિક સુધારા ક્યારે શરૂ કર્યા? તો આર્થિક સુધારા 1991માં શરૂ કર્યા। કેટલા સુધારા કર્યા? તો 3। કયા 3 કર્યા? તો ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આર્થિક સુધારાના હેતુઓ, હેતુઓની અંદર પહેલું ભારતની વિપુલ કુદરતી સંપત્તિ, માનવ સંપત્તિ, એના આર્થિક વિકાસમાં ઉપયોગ થાય એ માટે ખાનગી વિદેશી મૂડીરોકાણ આને પ્રોત્સાહન આપવું। બીજું દેશના સંસાધનોનો વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી, એનો મહત્તમ ઉપયોગ કરવો।
त्रीजु राज्यना खर्च में घटाड़ो करवो, राज्य नो मतलब सरकार, सरकारना खर्च में घटाड़ो करवो। जाहिर क्षेत्रों खानगीकरण लीधे पाछा मळेला नाणा ने प्रजाना कल्याणनी अन्य सवलत पाछळ खर्चवा। देशनी अंदर आवक, रोजगारी, निकास आवक आमा वधारो करवो। देशना आर्थिक क्षेत्रे स्पर्धात्मकता वधारवी, स्पर्धात्मकता एटले हरीफाई वधारवी। लांबे गाळे देशनो आर्थिक विकास, एनो वृद्धि दर, एमा सातत्यपूर्वक वधारवो। तो विद्यार्थी मित्रों, बे गुणना प्रश्नमां पूछी शकाय आर्थिक सुधाराओना हेतुओ, हेतुओने बीजा शब्दमां आपणे उद्देशो कहेवाय। आर्थिक सुधारा करवाना हेतुओ कया? तो भारतनी अंदर बे संपत्ति छे, एक तो कुदरती संपत्ति, बीजू मानव संपत्ति। आ बन्ने संपत्तिनो उपयोग देशना विकास माटे थाय। खानगी अने विदेशी मूडीरोकाण आने प्रोत्साहन आपवू। बीजू देशना संसाधनों, संसाधन में जंगल संसाधन, प्राणी संसाधन, सागर संसाधन, कृषि संसाधन, तो आवा देशना संसाधनों वधु कार्यक्षम फाळवणी करवी, एनो मतलब आवा संसाधनों वधु ने वधु उपयोग करवो, महत्तम उपयोग करवो। त्रीजू राज्यना खर्च में घटाड़ो करवो, राज्यनो मतलब अहींया सरकार, सरकारना खर्च में घटाड़ो करवो। जाहिर क्षेत्रों खानगीकरणना लीधे, जाहिर क्षेत्रनु जे खानगीकरण थयु एना लीधे पाछा मळेला नाणाने प्रजाना कल्याण पाछळ, प्रजानी सवलत पाछळ खर्च करवो। देशनी अंदर आवक, रोजगारी, निकास आवक आमा वधारो करवो। देशना आर्थिक क्षेत्रे स्पर्धात्मकता वधारवी अने लांबे गाळे देशनो आर्थिक विकास, वृद्धि दर एनामां सातत्यपूर्वक वधारवो। तो विद्यार्थी मित्रों, अहीं फरी एक वखत प्रस्तावनाथी लई पाठनी शरूआतथी लई फरी एक वखत ध्यान आपो। पाठनुं नाम छे आर्थिक सुधाराओ। तो आपणे पहेलो प्रश्न विकल्प टूंका अर्थमां, भारते कई अर्थव्यवस्थानो स्वीकार कर्यो? तो विद्यार्थी मित्रों, लखवानुं भारते मिश्र अर्थतंत्रवाळी अर्थव्यवस्था स्वीकारी। बीजू भारते कई बाबत उपर जोक आप्यो? तो भारते समाजवादी ढबनी समाज रचना आना उपर जोक आप्यो। अने वापरो प्रश्न ए छे, भारतने आर्थिक सुधारा करवानी केम फरज पड़ी? तो पहेलुं 1947 थी 1990 समयगाळामां भारते શું અપનાયું? આયોજન પૂર્વક વિકાસનો વ્યૂ એટલે ઉપાય કર્યો। 1947 થી 1990 સમયગાળામાં ભારતે આયોજન દ્વારા દેશના વિકાસ માટેનો ઉપાય અપનાવ્યો। પરંતુ અર્થતંત્ર એટલે દેશ, રાજ્ય એટલે સરકાર, સરકારનો વધારે પડતો દેશ ઉપર શું હતો? અંકુશ હતા। એના લીધે દેશના જે ધ્યેયો હતા એ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી। આગળ ભારતના વેપારમાં શું આવી? ખાદ એટલે ખોટ આવી। કેવી રીતે આવી? તો આપણા દેશમાં આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહી, આવક ઓછી રહી, ખર્ચ વધી ગયો। એનાથી આપણા દેશમાં કઈ તકલીફ થઈ? તો વિદેશી ઊંડિયામણ એટલે કે વિદેશી નાણાંની કમાણીમાં ખાદ આવી, બરોબર। એટલા માટે ભારતને શું કરવું પડ્યું? તો ભારતના વિદેશી સંસ્થાઓ જોડેથી મદદ લેવી પડી અને ભારતને નાણાકીય સહાય આપવા લોકોએ પૈસા આપતા પહેલાં એક શરત મૂકી। શું મૂકી? કે ભારતે પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરે, અર્થતંત્ર એટલે દેશમાં સરકારનો જે અંકુશ હતો એમાંથી મુક્ત કરે દેશને। એટલા માટે ભારતને આવા આર્થિક પરિવર્તનો કરવાની ફરજ પડી। હવે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન આપો, આર્થિક સુધારાની વ્યાખ્યા કે? તો આપણે લખવાનું છે, ભારતમાં 1991 જે દેશમાં ફેરફાર કરવામાં આવ્યા એને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે। શું લખવાનું? ભારતમાં 1991 દેશમાં જે ફેરફાર કરવામાં આવ્યા
એને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આર્થિક સુધારા કે આર્થિક પરિવર્તન કે આર્થિક નીતિ કે આ બધું એકના એક જ। તો ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષમાં કર્યા? તો 1991માં। ભારતમાં આર્થિક સુધારા કેટલા કર્યા? તો 3 કર્યા। કયા 3 કર્યા? તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। હવે વિદ્યાર્થી મિત્રો, 2 ગુણના પ્રશ્નમાં આપણે કીધું એ પ્રમાણે આર્થિક સુધારાના હેતુઓ 2 ગુણના પ્રશ્નમાં પૂછાય, આર્થિક સુધારાના હેતુઓ કે ઉદ્દેશો કે। તો આર્થિક સુધારા કેમ કરવા પડ્યા? તો લખવાનું, ભારતની કુદરતી સંપત્તિ, માનવ સંપત્તિ, આ બંને સંપત્તિનો ઉપયોગ દેશના વિકાસ માટે થાય, ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું, બીજું દેશના સંસાધનોનો વધુને વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી, એનો મહત્તમ ઉપયોગ કરવો, ત્રીજું સરકારના ખર્ચમાં ઘટાડો કરવો, જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ કર્યું, સરકારના ઉદ્યોગનું ખાનગીકરણ કરવાથી એમાં નાણાં મળ્યા, એ નાણાં પ્રજાના કલ્યાણ પાછળ, પ્રજાની સવલતો પાછળ ખર્ચવા, દેશની અંદર આવક, રોજગારી, નિકાસ આવક આમાં વધારો કરવો, દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી, દેશની અંદર આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા એટલે હરીફાઈ વધારવી, લાંબે ગાળે દેશનો આર્થિક વિકાસ, એનો વૃદ્ધિદર, એમાં સાતત્યપૂર્વક વધારો કરવો। તો વિદ્યાર્થી મિત્રો, 3 સુધારા થયા, એમાંથી આપણે આજે પહેલી ટૂંકનો ઉદારીકરણનો અભ્યાસ કરીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલી ટૂંકનો છે આર્થિક સુધારાની અંદર, પહેલી ટૂંકનોનું નામ ઉદારીકરણ। કઈ ટૂંકનો છે? ઉદારીકરણ। તો પહેલા વિદ્યાર્થી મિત્રો, ટૂંકનોમાં આપણે અર્ધ ભણીશું વ્યાખ્યા। તો જુઓ, રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં, રાજ્યનો મતલબ સરકાર, અંકુશ એટલે નિયંત્રણ, તો સરકારના અંકુશ હેઠળની અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, ખાનગી સાહસ એટલે ખાનગી ઉદ્યોગ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે, બરાબર, સરકારનો હસ્તક્ષેપ ઘટે, આને કહેવાય ઉદારીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે વ્યાખ્યા લખવાની, શું કીધું? રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, ખાનગી ઉદ્યોગ, વ્યક્તિગત નિર્ણયો એનું સ્વાતંત્ર, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયો લેવાનો વ્યાપ વધે, સરકારનો હસ્તક્ષેપ ઘટે, આને ઉદારીકરણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજી વ્યાખ્યા હું બોલું છું એ ધ્યાન આપજો, લખવી હોય તો નોટ કરજો। ઉદારીકરણ, તો લખવાનું, સરકારના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડીને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ઉદારીકરણ કોને કહેવાય? તો સરકારના અંકુશો અને નિયંત્રણો, સરકારના અંકુશો અને નિયંત્રણો ક્રમશનો મતલબ ધીમે ધીમે ઘટાડીને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપો, ઉદારીકરણનો અંદર કઈ બાબતનો સમાવેશ થાય? તો જુઓ, અહીંયા આપણે લખવાનું છે કે ઉદારીકરણની અંદર અર્થતંત્ર પર રાજ્યના અંકુશો ઘટતા જાય, ઉદારીકરણ થવાથી સરકારના અંકુશો કેવા થાય? ઘટતા જાય, આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં, બજારના માંગ પુરવઠામાં પરિબળોની અસર વધતી જાય, આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારની અંદર માંગ પુરવઠો આની અસર વધતી જાય, જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય, જાહેર ક્ષેત્રની અંદર, જાહેર ક્ષેત્ર એટલે સરકારી ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશ કરે,
देशना उद्योगों ने आंतरराष्ट्रीय स्पर्धा देशना उद्योगों ने आंतरराष्ट्रीय एटले उद्योगों वच्चे नी हरीफाई में अपातु खास नीतिगत रक्षण घटतू जाए। राज्यनो मतलब देशना उद्योगों विदेशी उद्योगों बाबते तटस्थ बने। तो जुओ उदारीकरण थवाथी देश में शू थाय, तो उदारीकरण थाय एटले अर्थतंत्र पर सरकारनो अंकुश घटे। आर्थिक निर्णयोनी प्रक्रिया में बजारनी अंदर मांग पुरवठो आना परिबळोनी असर वधती जाए। जाहेर क्षेत्र में खानगी क्षेत्र ने प्रवेशवा देवाय। देशना उद्योगों ने आंतरराष्ट्रीय स्पर्धा देशना उद्योगों ने आंतरराष्ट्रीय मतलब देश देश वच्चे नी हरीफाई में अपातु खास रक्षण घटतू जाए। राज्य देशना उद्योगों विदेशी उद्योग एनी बाबत में तटस्थ बने। हवे विद्यार्थी मित्रों ध्यान आपो, त्रीजा मुद्दा में उदारीकरण की प्रक्रिया। उदारीकरण केवी रीते करू, तो भारत में आर्थिक उदारीकरण तबक्कावार अमल में आव्यु। उदारीकरण की प्रक्रिया केवी रीते थई, तो भारत में उदारीकरण की प्रक्रिया तबक्कावार एटले धीमे धीमे अमल में आवी। देशना उत्पादकों मूड़ी रोकाणकर्ताओं माटे नियमों हळवा कर्या। तो देशनी अंदर जे उत्पादन करता था मूड़ी रोकाण करता था ए माटे सरकारे नियमों केवा बनाव्या, हळवा बनाव्या। विदेशी मूड़ी रोकाणों माटे आपणा देश में विदेशना लोको जे मूड़ी रोकाण करता था एना प्रवेशवानी छूट आपी। पहला वपराशना क्षेत्रों मुक्त थया। जाहिर सेवा नाणा बजार ने मुक्त कराया। आ रीते उदारीकरण प्रक्रिया करी। तो ध्यान आप, भारत में उदारीकरण की प्रक्रिया केवी रीते करी, तो भारत में उदारीकरण की प्रक्रिया तबक्कावार करी। एम शू करू, तो देशना उत्पादकों मूड़ीरोकाण करवा वाला माटे नियमों हळवा कर्या। विदेशी मूड़ीरोकाणों माटे प्रवेशवानी छूट आपी। विदेशना लोको आपणा देश में मूड़ीरोकाण करे एवी छूट आपी। पहला वपराशना क्षेत्रों मुक्त कराया, पछी जाहिर सेवाना नाणा बजारना क्षेत्रों ने मुक्त कराया। हवे विद्यार्थी मित्रों आ पूछाशे, उदारीकरणनो अमल केवी रीते कर्यो? तो अमलनी बाबतमां ध्यान आपवानुं छे। उदारीकरणनो अमल चार रीते कर्यो, पांच रीते कर्यो। पहलुं छे MRTP, MRTP एक्ट। તો MRTP એક્ટ નામનો કાયદો ક્યારે ઘડ્યો? 1969. એના હવે અહીંયા છે કોમ્પિટિશન એક્ટ લખતો કાયદો 2002માં. જો MRTPનું નામ પૂછાશે એટલે હું બોલું છું, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિઝ એક્ટ એટલે કાયદો. તો જુઓ ઉદારીકરણની અંદર શું કર્યું, MRTP એક્ટ નામનો કાયદો ક્યારે ઘડ્યો? 1969માં. અને કોમ્પિટિશન એક્ટ નામનો કાયદો ક્યારે ઘડ્યો? 2002માં. હવે આપણે લખવાનું FERA. એમાંથી આ આર શબ્દ છે એને હટાવી લીધો અને આની જગ્યાએ કયો શબ્દ ઉમેર્યો? મેનેજમેન્ટ. એટલે હવે FERA એની જગ્યાએ નામ છે FEMA. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, આવો એક કાયદો લાયા. હવે લખવાનું છે ઔદ્યોગિક નીતિમાં, એટલે કે ઉદ્યોગને લગતી નીતિમાં મોટે પાયે પરિવર્તન કરવામાં આવ્યું. ઉદ્યોગની અંદર મોટા પ્રમાણમાં પરિવર્તન કર્યું. શું પરિવર્તન કર્યું? જાહેર ક્ષેત્ર માટે, જાહેર ક્ષેત્રનો મતલબ સરકાર, સરકાર માટે આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા ઘટાડી કેટલી કરી? 3 કરી દેવાઈ. એમાં નાના પાયાના ઉદ્યોગ માટે મૂડીરોકાણની મર્યાદામાં વધારો કર્યો. આગળ વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની. વિદેશના લોકો આપણા દેશમાં મૂડીરોકાણ કરે એ પ્રક્રિયા સરળ બની. ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી. પછી લખવાનું રાજકોષીય નીતિ, વેપાર નીતિ, આયાત નિકાસની નીતિ. આ દ્વારા રાજ્યનો મતલબ સરકારે
बजार परिबड़ों ने आर्थिक निर्णय की प्रक्रिया में वधु महत्व आप्यो, सबसिडी खर्च में घटाड़ो करायो, आयात निकास परवाना नीति हळवी कराई, हुंडियामण नो दर वधु मुक्त बनायो। तो विद्यार्थी मित्रों चौथा मुद्दा में ध्यान आपो, शुं कीधुं ए अहींया लखवानुं उदारीकरणनी प्रक्रियानो अमल। उदारीकरण केवी रीते कर्युं? तो पहला कायदो घड्यो, कयो? MRTP। MRTP एक नामनो कायदो क्यारे घड्यो? 1969 में। अने कॉम्प्युटेशन एक्ट लगतो कायदो क्यारे घड्यो? 2000 में। हवे बीजू छे FERA, एमांथी आर शब्दनुं नाम रेग्युलेशन એ હટાવી દીધું, કયો શબ્દ ઉમેર્યો? મેનેજમેન્ટ। એટલે હવે લખવાનું છે FERA, એનું નામ બદલીને રાખ્યું FEMA, એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એક્ટ। હવે ધ્યાન આપો, ઉદ્યોગોના નીતિમાં મોટા પ્રમાણમાં પરિવર્તન કર્યું। શું પરિવર્તન કર્યું? જાહેર ક્ષેત્ર માટે કેટલા ઉદ્યોગ અનામત રાખ્યા? તો પહેલા 18 હતા, એ 18 હતીને કેટલા કર્યા? 3 કરી દેવાયા। નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદાઓમાં વધારો કર્યો। વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનાવી। ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી। બીજી નીતિઓ છે રાજકોષીય નીતિ, વેપાર નીતિ, આયાત નિકાસ નીતિ। આના દ્વારા રાજ્યનો મતલબ સરકારે બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં મહત્વ આપ્યું, સબસિડીમાં ઘટાડો કર્યો, આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરી, હુંડિયામણના દરને વધુ મુક્ત બનાવ્યો। તો વિદ્યાર્થી મિત્રો ઉદારીકરણની ટૂંકનો દવા પૂરી થઈ। તો ઉદારીકરણની ટૂંકનાદમાં વિદ્યાર્થી મિત્રો આપણે 4 ભાગમાં તૈયાર કરવી પડે। પહેલા ભાગમાં અર્થ, બીજું ઉદારીકરણ થવાથી દેશ ઉપર શું થયું એની અસર, ઉદારીકરણની પ્રક્રિયા, અને લાસ્ટમાં ઉદારીકરણનો અમલ। તો જુઓ પહેલું આપણે ટૂંકનો 5 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવી છે। તો ઉદારીકરણ તો હું વ્યાખ્યા બોલ્યો તો બરાબર, અહીંયા પણ કીધું પણ હું વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપો। ઉદારીકરણમાં લખવાનું સરકારના અંકુશો અને નિયંત્રણ, સરકારના અંકુશો અને નિયંત્રણો ક્રમશનો મતલબ ધીમે ધીમે ઘટાડીને બજાર દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે। તો કોના અંકુશો છે? સરકારના અંકુશો છે, એ અંકુશો ક્રમશઃ શું કરવા? ઘટાડવા। કોના દ્વારા? તો બજાર દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે। ચલો ઉદારીકરણ કેવી રીતે કર્યું? તો ઉદારીકરણ થવાથી દેશ ઉપર આવું થાય, અર્થતંત્ર એટલે સરકારનો અંકુશો ઘટતા જાય, ઉદારીકરણના લીધે સરકારના અંકુશો ઘટતા જાય। આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં, નિર્ણયોની પ્રક્રિયાની અંદર બજારમાં માંગ અને પુરવઠાના પરિબળોની અસર વધતી જાય, એનો મતલબ આર્થિક નિર્ણયોમાં બજારનું મહત્વ વધતું જાય। જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્ર પ્રવેશ કરવા દેવાય, સરકારના ઉદ્યોગનું હવે ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાય। દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ઘટાડ્યું। જુઓ દેશના ઉદ્યોગોને વિદેશના ઉદ્યોગો સામે જે રક્ષણ અપાતું હતું એ ઘટાડી દીધું। રાજ્યનો મતલબ સરકાર દેશના ઉદ્યોગો વિદેશી ઉદ્યોગોની બાબતમાં તટસ્થ બની। હવે ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા કેવી રીતે થઈ? તો ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા તબક્કાવાર થઈ। દેશના ઉત્પાદકો મૂડીરોકાણકર્તાઓ એના માટે નિયમો હળવા કર્યા, વિદેશી મૂડીરોકાણને આપણા દેશમાં પ્રવેશ કરવાની છૂટ આપી, પહેલાં વપરાશના ક્ષેત્રો મુક્ત કર્યા, પછી જાહેર ક્ષેત્ર નાણાં બજાર એને મુક્ત કરાવ્યું। અને હવે આપણે લખવાનું છે ઉદારીકરણની પ્રક્રિયાનો અમલ। તો ઉદારીકરણની પ્રક્રિયાનો અમલ કેવી રીતે કર્યો? તો પહેલાં 2 કાયદા ઘડ્યા, પહેલા કાયદાનું નામ MRTP એક નામનો કાયદો ક્યારે ઘડ્યો? 1969 માં।
एमआरटीपी नु नाम पूछाशे हूँ बोलू छु मोनोपोलीज मोनोपोलीज एंड रिस्ट्रिक्टिव ट्रेड प्रेक्टिसेज एक्ट आ कायदो 1969 में घड़ियो कॉम्प्यूटेशन एक्ट कॉम्प्यूटेशन एक्ट नामनो कायदो 2002 में घड़ियो हवे बीजो सुधारो कर्यो एफ ई आर ए एमांथी आर एटले रेग्युलेशन आ शब्दने हटावी लीधो अने आरनी जग्याए कयो शब्द मूक्यो मैनेजमेंट एटले एनुं नाम बदल्यू एफ ई आर ए एनी जग्याए एफ ई एम ए हवे लखवानुं औद्योगिक नीतिमां मोटा प्रमाणमां एटले के उद्योगोनी अंदर मोटा प्रमाणमां परिवर्तन कर्युं એમાં જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને કેટલી કરી નાખી 3 નાના પાયાના ઉદ્યોગ માટે મૂડી રોકાણ કરવાની મર્યાદામાં વધારો કરાયો વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનાવી ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી રાજકોષીય નીતિ વેપાર નીતિ આયાત નિકાસ નીતિ આ બધા પરિબળોમાં રાજ્ય એટલે સરકારે બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં મહત્વ આપ્યું સબસિડીમાં ઘટાડો કર્યો આયાત નિકાસ કરવા માટેની પરવાના નીતિ એટલે રજા લેવાની નીતિ હળવી કરાઈ હુંડિયામણનો દર મુક્ત કરાયો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાનગીકરણની ટૂંકનો સુધી ભણ્યા બરાબર આ જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરે સાથે સાથે એની તૈયારી કરે ઓકે થેન્ક યુ